વિદ્યાર્થી મિત્રો અને વાલી શ્રીઓ સપ્તર્ષી વિદ્યા સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 2 વિષય ગણિત ગમત તો બાળકો આગળના વિડિયોમાં આપણે પ્રકરણ નંબર 11 લીટીઓ જ લીટીઓ તે આપણે પૂર્ણ કર્યું હતું તો બાળકો હવે આવે છે પ્રકરણ નંબર 12 આપો અને લો તો બાળકો તમે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો અને પ્રકરણ નંબર જુઓ તો ચાલો બાળકો તમે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક ખોલો નંબર તો બાળકો આપણે આગળના વિડીયોમાં પ્રકરણ નંબર અગિયાર આપણે પૂર્ણ કર્યું હતું કયું પ્રકરણનું નામ શું હતું લીટીઓ જ લીટીઓ તો હવે આપણે પ્રકરણ નંબર બાર આપો અને લો આપણે અહીંયા બિલાડી બેન વિશે ભણવાનું છે તમને ચિત્રમાં બિલાડીઓ દેખાય છે બાળકો તો બિલાડીઓ આપણને આજે આપણને ભણાવશે તો આપણે આજે પ્રકરણ નંબર બાર આપો અને લો આપણે તેનો અભ્યાસ કરીશું કિનરી બજારમાં મોતી વેચે છે તે છૂટા મોતી અને દસ મોતીનો હાર વેચે છે રાજયાને બાર મોતી જોઈએ છે તેની કિન્નરી તેને એક હાર અને બે છૂટા મોતી આપે છે બાળકો તમને અહીં ચિત્ર દેખાય છે તો જે અહીંયા જે ચિત્ર દેખાય છે તેમાં એ મોતીઓ વેચે છે એટલે કે મોતીની વાળા માળા વેચે છે અને છૂટા મોતી પણ તે વેચે છે તો તેનું નામ છે કિન્નરી તો કે તે બજારમાં મોતી વેચે છે અને બીજા બધા ઘણા બાળકો તે મોતી

તો બાળકો અહીં તમને નીચે કોષ્ટક દેખાય છે તેમાં આપણને અલગ અલગ નામ આપેલા છે પેલું નામ છે રાજીયાનું બીજું છે રીમાનું ત્રીજું આરીફ ચોથું સોનું અને પાંચમું છે સિમર તો અહીંયા આપણને મોતીનું કોષ્ટક આપેલું છે તો રાજિયા કેટલા મોતી લીધા છે બાર રીમાએ લીધા છે સત્તર આરીફે લીધા છે ચોવીસ સોનુંએ લીધા છે પાંત્રીસ અને સિમરે લીધા છે એકત્રીસ તો બાળકો આપણને પેલું ઉદાહરણ આપેલું છે કે રાજાએ બાર મોતી લીધા છે તો એક મોતીના હારમાં આવે છે દસ મોતી અને બે છે છૂટા મોતી તો કિનરીએ તેને એક હાર આપ્યો છે જેમાં છે દસ મોતી અને બે મોતી છૂટા આપ્યા છે એટલે થઈ ગયા છે બાર તો એ જ રીતે બાળકો અહીં છે સત્તર તો આપણે અહીંયા એક હાર આપણે દોરવાનો છે એક હારમાં આવે છે દસ મોતી અને તેમાં આપણે છૂટા મોતી રાખવાના છે સાત તો આપણે અહીં સાત મોટી દોરીશું બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ છે એક મોતી એક હારમાં છે દસ મોતી અને છૂટા છે સાત મોતી તો કેટલા થયા સત્તર પછી આવે છે આરીફ તો આરીફે લીધા છે ચોવીસ મોતી તો આપણે બે હાર અહીં દોરવાના છે આ છે આપણા બે હાર એક મોતીમાં એક હારમાં છે દસ મોતી એટલે આ દસ મોતી પછી આપણે બીજો હાર દોરીશું તો બીજા હારમાં છે દસ મોતી તો બે બંને હારના મોતી કેટલા થયા તો કે વીસ અને ઉપરથી ને ચાર મોતી તો આપણે છૂટા ચાર મોતી અહીં રાખવાના છે એક બે ત્રણ અને ચાર આ હારમાં છે દસ મોતી આ હારમાં છે દસ મોતી તો દસ ને દસ

તો ઉપર વધ્યા છે પાંચ તો આપણે અહીં પાંચ મોતી છૂટા મૂકીશું એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે આમ આ માળામાં છે દસ મોતી આમાં પણ દસ અને આમાં પણ દસ અને છૂટા પાંચ મોતી એટલે કુલ કેટલા થયા બાળકો તો કે પાંત્રીસ હવે આવશે સિમર તો કે સિમરે એકત્રીસ મોતી લીધા છે તો આપણે અહીં કેટલા માળા દોરવાની આવશે તો કે ત્રણ પેલા આપણે એક હાર લઈશું તો એક હારમાં આવશે દસ મોતી પછી બીજો હાર દોરીશું તો બીજા હારમાં પણ આવશે દસ મોતી અને ત્રીજો હાર તો ત્રીજા હારમાં પણ દસ મોતી અને એકત્રીસ એટલે ઉપર એક એટલે આપણે અહીંયા એક મોતી દોરીશું તો કે ત્રણના દસ દસ ને દસ તો દસ દસ ભેગા કરીએ તો થશે ત્રીસ તો ત્રીસ અને ઉપર એક અને ત્રીસ ને એક કેટલા થશે બાળકો

અહીંયા આપણને બે નામ આપેલા છે રીમા અને રાજિયા તો પેલું છે રાજિયા અને બીજું છે રીમા તો કે રીમાએ સત્તર મોતી લીધા છે તો આપણે અહીંયા વત્તા અને નીચે લખીશું સત્તર હવે આપણે આ બંનેનો સરવાળો કરીશું તો સાતમાં બે નાખીએ તો કેટલા થાય બાળકો તો કે સાતમાં બે નાખીએ તો થશે નવ પછી આવે છે એક તો એકમાં એક નાખીએ તો કેટલા થશે બાળકો તો કે બે

રાઝિયાએ કેટલા મોતી લીધા છે બાળકો તો આપણને અહીં ચિત્ર દેખાય છે તો કે તેની પાસે એક હાર છે જે એક હારમાં દસ મોતી છે અને બે છૂટા છે પછી આવે છે રીમા તો કે રીમાએ પણ એક જ હાર લીધો છે અને છૂટા મોતી કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત રાજિયા પાસે બે મોતી છૂટા છે અને રીમા પાસે સાત મોતી છૂટા છે રાજિયા પાસે એક હાર અને બે છૂટા મોતી છે રીમા પાસે એક હાર અને સાત મોતી છૂટા છે આપણને જેમ ચિત્રમાં દેખાય છે તેમ બાળકો રાજીયા પાસે બે મોતી છૂટા છે અને રીમા પાસે સાત મોતી છૂટા છે બરાબર તમે તેને આ મુજબ લખી શકો છો જો હવે આપણે ઉપર જેમ ચિત્ર આપેલું છે એ ગણી આપણને નીચે સરવાળો કરવાનો છે તો રાજિયા પાસે કેટલા હાર છે તો કે એક છે અને છૂટા મોતી કેટલા છે તો કે રીમા પાસે છૂટા મોતી સાત છે હવે આપણે આનો સરવાળો કરીશું આપણે આગળ જેમ સરવાળો કર્યો છૂટા મોતીનો રાજિયા અને રીમાનો તેમ હવે આપણે અહીં જવાબ લખીશું તો બાળકો સાતમાં બે ઉમેરીએ તો કેટલા થશે તો કે સાત માં બે ઉમેરીએ તો પછી નાખીએ નાખીએ તો તો કેટલા આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ તો બાળકો અહીં આપણને ઉપર જે દાખલો ગણ્યો તે જ આપણને નીચે આપેલો છે પહેલા છે બે ઉપર કેટલા મોતી છે તો કે એક અને બે અને હાર કેટલો છે તો કે એક તો એક હાર અહીં લખવાનો બે છૂટા મોતી છે તો એ બે અહીંયા લખવાના પછી આ છે એક હાર તો એક હાર અહીં લખવાનો એકડો અને નીચે કેટલા મોતી છે છૂટા તો કે સાત છે તો સાત અહીંયા લખવાના તો સાત ને બે નવ અને એકમાં એક નાખીએ તો થશે બે

જો અહીં કેટલા હાર છે બાળકો તો કે એક અને બે એક અને એક બે તો જવાબમાં આવશે અને આ બધા છૂટા મોતી નવ તો આપણે અહીં જવાબમાં લખવાનું છે નવ મને જવાબ મળી ગયો રાજયા અને રીના પાસે બે હાર અને નવ છૂટા મોતી છે જો આ બિલ્લી માસીને જવાબ મળી ગયો કે રાજિયા અને રીમા પાસે બે હાર છે અને નવ છૂટા મોતી છે આ બે હાર છે બે હારમાં કેટલા કેટલા મોતી આવે તો કે એક હારમાં દસ અને બીજા હારમાં પણ દસ તો કુલ મળીને કેટલા થાય વીસ અને હાર કેટલા છે તો કે બે હાર છે પછી એ જ રીતે છૂટા મોતી છે એ છૂટા મોતી એક સાથે ગણવાના છે તો થશે નવ સાચો જવાબ રાજિયા અને રીમા પાસે કુલ ઓગણત્રીસ મોતી છે કેટલો જવાબ આવ્યો આપણો તો કે 29 તો આ બિલી માસીએ શું કીધું કે તમારો જવાબ સાચો છે રાજિયા અને રીમા પાસે કુલ 29 મોતી છે મુહાવરાનો સમય હવે આપણે જવાબ લખવાના છે નીચે રાજિયા અને સોનુએ કેટલા મોતી લીધા જો આગળ આપણે દાખલા ગણ્યા તે જ પ્રમાણે નીચે લખવાના છે તો કે રાજિયા પાસે એક હાર છે તો અહીંયા આવશે એક અને છૂટા મોતી કેટલા છે તો કે બે તો અહીં આવશે બે પછી સોનું તો કે સોનું પાસે કેટલા હાર છે તો કે ત્રણ એક બે અને ત્રણ સોનું પાસે ત્રણ હાર છે અને છૂટા મોતી કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો કે સોનું પાસે પાંચ મોતી છે તો હવે આપણે તેનો જવાબ લખીશું તો બાળકો પાંચમાં બે ઉમેરીએ તો કેટલા થશે તો કે પાંચમાં બે ઉમેરીએ તો થાશે સાત પછી ત્રણમાં એક ઉમેરીએ તો કેટલા થશે તો કે ત્રણમાં એક ઉમેરીએ તો થશે ચાર હવે એ જ રીતે આપણે અહીં જવાબ લખવાનો છે કે રાજિયા અને સોનું એ ખાલી જગ્યા મોતી લીધા છે તો અહીંયા જવાબ કેટલો આવશે બાળકો સુડતાલીસ તો કે રાજિયા અને સોનું એ સુડતાલીસ મોતી લીધા છે તો બાળકો તમારે આ જ રીતે દાખલા ગણવાના આવે છે જો અહીં છે એક હાર તો અહીં લખ્યો છે એક પછી નીચે છે ત્રણ એક બે અને ત્રણ તો નીચે લખ્યા છે ત્રણ પછી છૂટા મોતી રાજ્ય કેટલા લીધા છે તો કે બે લીધા છે તો અહીં આવશે બે પછી સોનું એ છૂટા મોતી કેટલા લીધા છે તો કે સોનું એ પાંચ મોતી લીધા છે તો અહીં આવશે પછી આપણે વધારાનો હાર રીમા અને આરીફે લીધેલા મોતી હવે આવશે રીમા અને આરીફ આ છે રીમા તો રીમાએ કેટલો હાર લીધા છે તો કે રીમાએ એક જ હાર લીધો છે અને રીમાએ છૂટા મોતી કેટલા લીધા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કે રીમાએ સાત મોતી લીધા છે તો અહીં આવશે સાત પછી આરીફે આરીફે કેટલા મોતી લીધા છે તો કે મોતીએ બિહાર લીધા છે અને ચાર મોતી છૂટા લીધા છે તો અહીં આપણે બિહાર લખવાના છે અને ચાર મોતી તો બાળકો ચાર ને સા સાત માં ચાર ઉમેરીએ તો કેટલા થશે ત્રણ બરાબર હવે ઉમેરો રીમા પાસે સત્તર મોતી અને આરીફ પાસે ચોવીસ મોતી છે જો આ છે સત્તર અને આરીફ પાછે છે અહીં ચિત્ર આપેલું છે એક હાર છે અને બીજા સાત મોતી છે અહીંયા બે હાર છે અને ચાર છૂટા મોતી છે તો આ માસી કહે છે કે મારે પહેલા બધા છૂટા મોતી જ ગણવા પડશે આપણે પેલા બધા છૂટા મોતી ગણવાના છે તો ચાલો આપણે છૂટા મોતી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ નવ દસ બાળકો અહી સાતમાં ચાર ઉમેરીએ તો કુલ મોતી કેટલા થયા છે તો કે અગિયાર તો આપણે આ ખાનામાં લખવાનું છે અગિયાર પછી આવે છે એક અને બે કુલ કેટલા હાર છે તો હું વાદળી ખાનામાં શું લખું તો કે છૂટા અગિયાર મોતી છે તો વાદળી ખાનામાં કેટલો જવાબ આવશે અગિયાર અને ત્રણ હાર છે તો પીલા ખાનામાં જવાબ આવશે ત્રણ દસ છૂટા મોતી અને એક હાર બનાવે છે બરાબર તેથી એક હાર વધુ ઉમેરો વધારાનો એક હાર યાદ રાખવા હું નાનો એક લખું છું જો બાળકો અહીં આપણને સાત અને ચાર આપેલા છે જેમ આપણે આમાં આપણે આ ચિત્રમાં એક હાર આપણે વધારાનો લેવાનો છે એટલે કે એક આ એક છે અને બે છે જો એકની ઉપર તમને એક નાનો એવો એક દેખાય છે તો આપણે તેને પણ આપણે અહીં લખવાનો છે તો બાળકો સાતમાં ચાર ઉમેરીએ તો થશે અગિયાર એટલે આપણે વાદળી ખાનામાં જવાબ આવશે અગિયાર પછી છે એક અને બે અને આ નાનો પણ એકડો આપણને અહીં આપેલો છે તો આ એક ત્રણમાં એક ઉમેરીએ તો કેટલા થશે બાળકો તો કે ત્રણમાં એક ઉમેરીએ તો થશે ચાર તો આપણે અહીં જવાબમાં લખવાનું છે ચાર કારણ કે એક હાર તેમણે વધારાનો લીધેલો છે જો અહીં લખેલું છે કે દસ છૂટા મોતી અને એક હાર બનાવે છે બરાબર તેથી એક હાર વધુ ઉમેરે છે તો સાત અને ચાર તો અહીં અગિયાર આવ્યા તો આ એક અને અહીં એક અને બે તો કે અહીં જવાબ આવશે ચાર તો ચાલો બાળકો આપણું પેજ નંબર ત્રાણું પૂર્ણ થયું હવે આવશે પેજ નંબર ચોરાણું બરાબર હવે કેટલા મોતી થશે તો જો બાળકો અહીં આપણને સાત અને ચાર આપેલા છે તો કે સાતમાં ચાર ઉમેરે તો થશે અગિયારનો અહીં આવશે વધી એક તો બાળકો આપણે અહીંયા જે નાનો એક દેખાય છે તેને પણ આપણે આમાં ઉમેરવાનો છે તો કે આ એક અને એક થશે બે અને બે એમાં બે ઉમેરશું તો કેટલા થશે

જેમ આપણે ઉપર જવાબ આવ્યો તે જ રીતે બિલ્લીએ આ ખાનામાં તેણે જવાબ લખ્યો છે હવે આવશે અરે રીમા અને આરીફ પાસે કુલ એકતાલીસ મોતી છે ઉપર કેટલો જવાબ આવ્યો છે તો કે એકતાલીસ તો અહીંયા શું લખ્યું છે જવાબમાં તો કે રીમા અને આરીફ પાસે કુલ એકતાલીસ મોતી છે કેટલા મોતી છે તો કે એકતાલીસ તો બાળકો અહી આપણું પૂર્ણ થયું તો ચાલો બાળકો પેઝ નંબર પંચાણું હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું સરળ રીતે જો આરીફ ત્રણ રીમાને આપી દે તો રીમા પાસે વીસ થાય આરીફ પાસે એકવીસ થાય તેથી વીસ વત્તા એકવીસ બરાબર એકવીસ જો બાળકો આમાં એમ કહ્યું છે કે જો આરીફ ત્રણ રીમાને આપી દે તો રીમા પાસે કુલ કેટલા આર થાય તો કે વીસ થાય અને આરીફ પાસે થાય એકવીસ તો આપણે જવાબ લખવો હોય સરવાળો કરવો હોય તો પેલા લખવાના વીસ પદ વત્તા એકવીસ બરાબર તેનો જવાબ આવે એકતાલીસ તમે તેને અન્ય રીતે કરી શકો લખીને અને લખ્યા વગર પણ ઉમેરો રીમા પાસે છૂટા મોતી કેટલા છે તો કે સાત છે અને સોનું પાસે છૂટા મોતી પાંચ છે તો આપણે તેનો જવાબ લખીશું તો કે સાત સાત ને પાંચ કેટલા થશે તો કે સાત ને પાસ બાર થશે તો અહીં આપણે બારનો બગડો લખીશું અને એક આપણે વધી કરવાની છે એટલે કે એક નાનો એવો એક લખવાનો છે તો બાળકો આ એક અને આ એક એક બંને એકને ઉમેરીશું તો કેટલા થશે તો કે બે થશે અને બે માં ત્રણ ઉમેરીશું તો થશે પાંચ તો આપણો અહીં જવાબ આવશે પાંચ તો અહીં ખાલી જગ્યા મોતી તો આપણે અહીં શું લખવાનું છે જવાબમાં બાવન કેટલા મોતી થયા તો કે બાવન મોતી થયા છે પછી આવશે બ આરીફ પાસે બે હાર છે અને ચાર છૂટા મોતી છે અને રાઝિયા તો કે રાઝિયા પાસે એક હાર છે અને બે છૂટા મોતી છે તો હવે આપણે તેનો જવાબ લખીશું તો ચાર માં બે ઉમેરીએ તો કેટલા થાય તો કે ચારમાં બે ઉમેરીએ તો થશે છ તો આપણે જવાબ લખવાનો છે છ પછી આવશે બે અને 2 માં એક ઉમેરીએ તો કેટલા થશે કારણ કે આરિફ પાસે બે મોતી અને ચાર છૂટા મોતી છે રાજિયા પાસે એક હાર છે અને બે છૂટા મોતી છે એ જ રીતે આપણે હવે નીચે જોઈશું તો આવશે કેટલા વધારે મોતી છે તો છે અને પાંચ છૂટા મોતી છે બાદ કરવાના છે તો કે અહીં આપણને બાદ બાકીની નિશાની આપેલી છે તો કે પાંચ છે તો પાંચમાંથી ચાર મોતી આપણે કાઢી લઈએ તો કેટલા થશે તો કે પાંચમાંથી ચાર મોતી કાઢીશું તો અહીં થશે એક પછી આવે છે ત્રણ તો કે ત્રણ માંથી બે મોતી કાઢી લેશું તો તો કેટલો જવાબ આવશે તો કે એક ત્રણ માંથી બે મોતી કાઢી લઈએ તો કેટલા મોતી વધે એક તો નીચે જવાબ આવશે કે સોનુ પાસે આરીફ કરતાં અગિયાર વધુ મોતી છે પછી આવશે બ તો કે આરીફ પાસે બે હાર છે અને ચાર છૂટા મોતી છે રાઝિયા તો કે રાઝિયા પાસે એક હાર છે અને બે મોતી છે તો બાળકો અહીં છે હાર તો આપણે બે બે મોતી મોતી કાઢી કાઢી લેવાના છે તો તો લઈએ કેટલો જવાબ વધે તો કે બે તો કે ચાર માંથી બે મોતી લઈએ તો પાછળ બે જ મોતી વધે તો જવાબમાં આવશે બે પછી બે હાર છે બે હાર માંથી એક હાર લઈ લઈએ તો વધે એક જ હાર

તો ચાલો બાળકો નવા અભ્યાસક્રમ માટે ફરીથી મળીશું થેન્ક યુ